હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં, ને ગુડ આફ્ટરનૂન. તો જો ગાઈસ, કે વરસાદના કારણે હું લઈને આવ્યો છું છત્રી, વ્લોગિંગ માટે છત્રી લઈને આવ્યો, કેમ કે વ્લોગિંગ તો કરવું પડે ને ભાઈ. વ્લોગિંગનું જે વસ્તુ છે ને, એ વરસાદ આવે કે વીજળી પડે કે ગમે તે થાય, વ્લોગિંગ કરવાનું નહીં મૂકવાનું ગાઈસ. કેમ કે જે આપણું કામ હોય એ કામ જ હોય, એટલે એ આપણે નહીં મૂકવાનું. જો નવસારીમાં વરસાદ ચાલુ જ છે ગાઈસ, ઝરી ઝરી છાંટા છાંટા ચાલુ જ હોય. તો ગાઈસ, નવસારીમાં ઝરીક વરસાદ પડે ને તો એ આખા ગામમાં પાણી, આખા ઓલામાં પાણી ભરાઈ જાય ગાઈસ. ત્યાં હાલવું કે એમાં નહીં નાખવું કે સ્વિમિંગ કરવું, એ વિચાર થાય ગાઈસ. કે આમ હાલવાની રોડ ઉપર બીક લાગે કે કોઈ પાણી ઉડાડીને જતું રહેશે તો આવડે નાહેલા ધોયેલા નવા કપડાં બગડી જાય. જે બીક હતી ને એ જ થયું. હું હાલતો હતો ને મારી ધેન નથી ને ખાઈ આવીને મારા કપડાં બગાડી ગયા. મતલબ હું પાણી ઉપર જ હાલતો હતો, વાક મારો હતો કે પાણીમાં હું હાલતો હતો ને એમને તો રસ્તે જતા હતા. પણ હા, થોડુંક અહીં તો એટલું પાણી ભરાઈ ગયું છે કે થોડુંક શરીકે બાઈક હાલે તો બાજુવાળાને ઉડે, એમનો વાક અહીં નથી. કેમ કે પાણી રોડ ઉપર ભરાય, હું રોડ ઉપર હાલતો, સાઈડમાં નહોતો હાલતો, તો વાક મારો. અને હું ગાઈસ આવી ગયો છું શ્રી કૃપાલુ હનુમાનજીના મંદિરે. હનુમાનજીનું મંદિર એકદમ સુંદર, એકદમ બહુ મસ્ત છે. તો ગાઈસ, આ રહ્યા અમારા હનુમાન દાદા. તમને અત્યારે નહીં દેખાય કેમ કે અત્યારે મંદિર બંધ છે. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે મંદિર બંધ છે ગાઈસ. અને હું પાછો બપોરે જ આવ્યો. અને તમને હનુમાન દાદાના દર્શન હું કાલના વ્લોગમાં કરાવીશ, કેમ કે હું અને આશીષ જીજુ જવાના છીએ બહુ મસ્ત મોટા મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા. અહીંયા જે મંદિરે બધા બેસવા, મંદિરે આવ્યા હોય ને બધાને બેસવાની જગ્યા પણ છે, પાણીની સુવિધા, બેસવા માટે ચેર, આવડો મસ્ત સાયો. તો મંદિરનો દરવાજો તો બંધ હતો, તો આપણે હનુમાન દાદાના દર્શન બહારથી જ કરી લીધા. કેમ કે ભગવાન આપણા દિલમાં જ હોય, એમને મંદિરે દરરોજ જવું કંઈ ઓલું ના હોય, આપણા દિલમાં ભગવાન જ છે. તો ગાઈસ, મેં આજ વિચાર્યું છે કે હું આજ આખી નવસારી હાલીને એક્સપ્લોર કરીશ અને તમને નવસારીની બધી વસ્તુ અને બધી જગ્યા એકદમ મસ્ત મસ્ત બતાવીશ. આજ બધા એક્સાઇટેડ થઈ જાઉં, રેડી થઈ જાઉં બધા જોવા માટે. અને અહીંયા નવસારીએ ઠેકાણે ઠેકાણે પાણીની સુવિધા ભાઈ એકદમ મસ્ત. ગાર્ડનમાં જવું બહુ ગમે, કેમ કે આ બધું નાના છોકરાનું રમવાનું, મને રમવું બહુ ગમે, લસરપટ્ટીમાં, હિંચકામાં, એક્સરસાઇઝમાં. બટ જે આ ગાર્ડન્સ છે ને બધા 4 વાગે ખુલે, અને સવારે 9 થી સવારે તો ખુલ્લું જ હોય પણ 12 વાગે બંધ થઈ જાય, પછી સાંજે 4 વાગે ખુલે. બહુ જ મસ્ત, એકદમ મોજ આવી જાય ગાઈસ તમને. બાકી નવસારીની હરેક જગ્યા તમને ફરવા લાયક, બહુ મજા આવે. ફોટોશૂટ માટે તમે નવસારી આવો એટલે આવી બધી જગ્યા એક્સપ્લોર જરૂર કરજો. તો મેં તમને કીધું હતું કે હું નવસારી તમને હાલીને એક્સપ્લોર કરાવીશ, પણ પગ દુખવા માંડ્યા ગાઈસ એટલે મેં રિક્ષા કરી લીધી. તો ગાઈસ, જેને પીઝા ખાવો હોય આમ જોવો ગાઈસ, પીઝા કેમ લટકાડ્યો. મેં વિડીયો બનાવવા આવતો હતો અને નીચેથી ટ્રેન જઈને અહીં વિડીયો બનાવો ગાઈસ. તો ગાઈસ, વરસાદના કારણે બધા ખેતરોમાં પાણી ભરાઈ જાય ને પછી એટલું મસ્ત લાગે ને ગાઈસ કે જોવા લાયક. કઈ ફોટોશૂટ માટે બહુ મસ્ત જગ્યા છે. હું આવી ગયો છું દરિયા કિનારે દાંડી, જ્યાં વરસાદના કારણે કેટલી મોટી મોટી લહેરો ગાઈસ થાય છે. આમ જોવો તો ખરી ગયા, કોઈને નીચે નથી ઉતરવા દેતા, બધાને અહીં ઉપર જ રાખે, કોઈને નીચે નાહવા માટે નથી જવા દેતા. કેમ કે આ વરસાદના પવનમાં લીધે અહીં કોઈ જો એકદમ નીચે, ત્યાં વોર્નિંગનું ઓલું બોર્ડ અહીં લગાવ્યું છે, ત્યાં વોર્નિંગ દોટ બહુ એ. ગાઈસ, વરસાદ રહી ગયો છે અને મને લાગે કે થોડીક ભૂખ પાણીપુરી જોઈને મારા મનમાં લડ્ડુ ફૂટવા માંડે, એટલે હું આવી રીતે પાણીપુરી ખાવા મામા સાથે. કેમ કે આ પાણીપુરી ભાઈ નવસારીમાં નંબર 1 બનાવે ગાઈસ. આ હાજો એક નંબરનો ભૂખડ જ્યારે ત્યારે ખાતો હોય છે. પાણીપુરી ના ને તેને જાડ્યો થઈ ગયો. તો ગાઈસ, જે આજનો દિવસ છે ને એ બહુ બોરિંગ છે ગાઈસ. કેમ કે ઘડીક વરસાદ પડે, ઘડીક તડકો પડે અને ઘડીક બંધ થઈ જાય તો કંઈ નીકળાતું નથી અને ટાઈમે નથી જતો. કેમ કે આજ મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું છે, તો એના માટે બહુ 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 એક્સાઇટેડ છું. તો એ ટાઈમે નથી જતો, મારે ટાઈમ પર જવાનું છે, જે ટાઈમ પર જવાનું છે અને એ ટાઈમે નથી જતો ગાઈસ. તો ગાઈસ હું આવી ગયો છું ફાઇનલી પારસી ગાર્ડનમાં. કેમ કે ગાર્ડન્સ મને બહુ ગમે ગાઈસ અને હું વિઝિટ કરું છું. અને જો મને આ ફ્લાવર બહુ ગમે, હું ગાર્ડન્સમાં આવું તો બધેથી પહેલી નજર મારી ફ્લાવર ઉપર જાય. અને અહીંયા ફૂલ તોડવા અલાઉડ નથી થાય, પણ હું કરી જવાનો છું ફૂલ તોડવા. તો ગાઈસ, મારું સૌથી ફેવરેટ પ્લાન્ટ કયું છે ખબર છે? ફૂલ કયું છે ખબર? રોઝ. કેમ કે રોઝ એવી આપણને
એકદમ પોઝિટિવ વાઇબ્સ આપે કે આપણે એકદમ કંઈ ઓલા હોય તોય આપણે એકદમ હેપી હેપી થઈ જાય. કેમ કે અહીંયા જો આ પિંક રોઝ છે, રેડ રોઝ છે, યલો રોઝ, બહુ બધા ટાઈપના રોઝ છે, બહુ બધા પ્લાન્ટ્સ છે અને બહુ મજા આવે ગાઈસ. આ ગાર્ડનમાં પાછું અહીંયા એક્સરસાઇઝનું છે ગાઈસ, એટલે બહુ મજા આવે ગાર્ડનમાં. મારી હારે મારા મામા આવ્યા છે એટલે એ જ મને લઈને આવ્યા કે હાલ કે જો મને એક મળી ગયું છે ફૂલ. ગાર્ડનમાં જઉં હું ફૂલ ના તોડું એવું થાય. હું જવાનો હતો ડીમાર્ટમાં, બટ હવે મારે બર્થડે પાર્ટીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે હવે નથી જવું. હવે ટાઈમ થઈ ગયો છે બર્થડે પાર્ટીમાં જવાનો, કેમ કે અહીંયા ડેકોરેશન બી કરવાનું છે, મારે હેલ્પ કરવાનું છે ડેકોરેશન, બલૂન્સ ફૂલાવવાનું, તો એ માટે મારે વહેલું જવું પડશે એટલે ડીમાર્ટમાં જવાનું કાલ રાખે. લો છે ને વૈદિકભાઈ ને ઉતારવાનો છે, પણ ઉતારું હું વૈદિકભાઈ ને ક્યાં ના શરમાય છે કે એ બોલી નથી શકતા કે ગાઈસ અમે એને બર્થડે સેલિબ્રેટ કરવા અહીંયા આવ્યા. વૈદિકભાઈ કેમ આવું થાય છે? ભૂલાઈ જાય લાઈન એટલે એમ થાય. લાગો છે ભૂલાઈ જાય, નર્વસ થાય. ક્યાં નો નર્વસ થાય કે વ્લોગમાં હું બોલું હું બોલું બોલું નો બોલું. જો આ બધું વૈદિકભાઈ ડેકોરેશન માં હેને હારી એવી મારી હેલ્પ કરી હે ને વૈદિકભાઈ ને ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વૈદિકભાઈ. ઘર ના કહેવાય એમાં થેન્ક યુ હું કામ? આ તો ઘર ના હે તો શરમાઓ હું કામ? ઘરના જી બધાય તો વ્લોગ બનાવવાનો શરમાય હું કામ? હું વૈદિકભાઈ ને ક્યાં નો ટીપ્સ આપું કે વૈદિકભાઈ વ્લોગમાં એને શરમાવાનું નહીં, નકર શરમાય ને તો પછી કાંઈ ન થાય વ્લોગમાં. હાલો કેક ખાવા, હાલો કેક ખાવા, અરે અરે વાહ અરે વાહ. તો વૈદિકભાઈ આ બર્થડે માં ભલે દાદા નો બર્થડે હોય પણ તમે એક પ્રણ લઈ લ્યો કે એને કે હું દર વખતે વ્લોગ માં એને ભૂલીશ નહીં ને હરખું હરખું બોલીશ. હું હવે એ પ્રણ લઉં છું કે હું બરાબર ગાઈસ હું કાયમ નર્વસ થઈ જાઉં, એવું કોઈ દિવસ પ્રણ લઉં છું કે કોઈ દિવસ નર્વસ નહીં થાઉં, કોઈ દિવસ ભૂલ નહીં કરું. આજ દાદા નો બર્થડે છે, હેપી બર્થડે દાદા. થેન્ક યુ. ગાઈસ અમે બેઠા નાસ્તો કરવા, તો નાસ્તામાં છે મંચુરિયન, નૂડલ્સ, કોલ્ડ ડ્રિંક્સ. આ લે દેસી છાસ ને આઈ લે દેસી છાસ દેસી છાસ.